वंदे मातरम विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे सुरेखना छेदमां सुरेख अने अचळना छेदमां द्विघातना दाखला जोयेला। हवे आजे आपणे जोवाना छे अचळना छेदमां वर्गमूळमां द्विघात होय एवा दाखला। तो गई वखते आपणे अचळना छेदमां द्विघातमां कई रीत करेली, तो कि जे द्विघात होय एने आपणे पूर्ण वर्गमां फेरवानुं। तो अहींया पण सेम रीत करवानी छे, तमारे जे वर्गमूळमां द्विघात समीकरण होय एने तमारे वर्ग पूर्णवर्ग पदावली में फेरवानुं छे। तो जोईए आपणे एवा दाखला। दाखला नंबर 10, तो अहींया तमने आपेलुं छे आई बराबर संकलित 1/√ वर्गमूळ में एक्स स्क्वेर प्लस 2x + 2 पर अचळ छे, नीचे वर्गमूळ में द्विघात छे, एटले आने आपणे शेमां फेरवशुं पहेला? तो के पूर्ण वर्ग में फेरवशुं। तो अहींया जो एक्स नो वर्ग प्लस 2x प्लस शुं छे 1, जो न आवडे तो मध्यम पदवाळुं करीने જોઈ લેવાનું। તો અહીંયા શું થશે? તો કે એક્સનો વર્ગ પ્લસ 2x + 1, આપણે વધારાના 1 ઉમેર્યા, બરાબર છે? તો આપણે 1 બાદ પણ કરી શકીએ, અને જો ન કરવું હોય તો 2માંથી આપણે 1 કાઢી લીધા તો હજી 1 વધે ને, બરાબર છે? એ રીતે પણ કરી શકો। ચાલો બંનેના ભાગ પાડી દેવાના। તો આઈ બરાબર સંકલિત 1/√ આ શું થશે? તો કે વર્ગમૂળમાં એક્સ પ્લસ 1 આખાનો વર્ગ પ્લસ 2 - 1 એટલે 1 થાય, તો એને 1નો વર્ગ હું લખી શકું, બરાબર? ચાલો હવે આ કોના જેવું સૂત્ર થઈ ગયું? તો કે 1/√ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેવું સૂત્ર થઈ ગયું। હું અહીંયા સૂત્ર લખું છું, કયું થશે? 1/√ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, તો સૂત્ર શું થશે? લોગ મોડ એક્સ પ્લસ 4 - વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી, આ સૂત્ર થશે। ચાલો તો અંદર મૂકી દઈએ, શું આવશે? આઈ બરાબર શું આવશે? લોગ મોડ એક્સની જગ્યાએ શું આવશે? તો કે એક્સ પ્લસ 1, સૂત્રની તમે કમ્પેરિઝન કરો, પ્લસ 4 - વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ, એટલે આ 2 હતું એ જ, તો આ 2 એટલે શું થશે? તો કે આ થશે। અને જો નો તમારે એમ કરવું હોય તો તમે જે આપેલું છે એમ પણ લખી શકો, પ્લસ 1નો વર્ગ પ્લસ સી, હવે અંદરનાનું સાદરૂપ આપી દો એટલે શું થશે? લોગ મોડ એક્સ પ્લસ 1 પ્લસ 4 - વર્ગમૂળમાં આનું તમે સાદરૂપ આપશો એટલે એક્સનો વર્ગ વત્તા 2x + 2 પ્લસ સી, આ તમારો જવાબ, બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 12। દાખલા નંબર 12માં ઉપર અચળ અને નીચે પૂર્ણવર્ગ પદાવલી આપેલું છે, પણ આગળના દાખલાની તમે કમ્પેરિઝન કરો તો અહીંયા એક્સનો વર્ગ આગળ આપેલો હતો, અહીંયા એક્સનો વર્ગ પાછળ આપેલો છે। ચાલો તો શું કરી શકાય? તો કે બનાવવાની છે તો આપણે પૂર્ણવર્ગ પદાવલી જ, તો કઈ રીતે કરી શકાય? તો જો આપણે આવી રીતે કરી શકીએ કે સંકલન 1/√, ચાલો માઇનસ હું કોમન કાઢું, વર્ગમૂળમાં માઇનસ કોમન કાઢો, તો આને શું લખી શકાય? તો કે એક્સનો વર્ગ માઇનસ 6x પ્લસ 6x - 7, આવું લખી શકાય? તો કે હા, લખી શકાય ને। ચાલો હવે આપણે આને અંદર જે આપ્યું છે એને આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવીએ। તો પૂર્ણવર્ગ પદાવલી બનાવવી હોય તો તમારે પહેલાં તો અંતિમ પદ શોધવું પડે, બરાબર છે? અંતિમ પદ શોધો તો શું આવે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ। ચાલો મધ્યમ પદ કયું છે? 6x² 4 × પ્રથમ પદ કયું છે? તો કે એક્સનો વર્ગ શું થશે? તો કે 36/4 એટલે 9, એક્સનો વર્ગ ઉડી ગયા એટલે 9 આવશે, બરાબર છે? ચાલો અહીંયા સેટ કરો, તો I બરાબર સંકલિત 1/√ એક્સનો વર્ગ પ્લસ 6x, ચાલો -7 તો હતા જ, બરાબર છે? આપણે શું કરવું છે? પ્લસ 9 કરવા છે, બરાબર છે? ચાલો અહીંયા પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે અહીંયા 9 કરવા પડે, તો હકીકતમાં 9 પ્લસ નથી કરેલા, હકીકતમાં શું કરેલું છે? આ -9 કર્યા એવું કહેવાય, કારણ કે આખાની આગળ માઇનસ છે ને, બરાબર છે? તો 9 આપણે બાદ કર્યા તો 9 આપણે ઉમેરવા પણ પડે,
समझ पड़े छे, बराबर छे। अने आ अहीं शू छे तो के माइनस माइनस प्लस सात छे ने, तो ये प्लस सात तो तमारे आगळ लखवा ज पड़े, बराबर छे। एटले आने કૌંસમાં લખી દેવાનું। ફરીથી જો તમારે અહીંયા શું કરવાનું છે, જો તમારે આ રીત ન કરવી હોય તો તમે બીજી રીત પણ કરી શકો। કઈ રીતે તો એ હું તમને હવે બતાવું છું પાછળ। ચાલો કઈ રીતે કરી શકાય, તો કે માઇનસ વાળું પાછળ હોય એટલે તમારે અચળ જે સંખ્યા હોય એ આગળ લખી દેવાની, સમજ પડી, બરાબર। ત્યાર પછી શું કરવાનું, માઇનસ કરીને જે બાકીનું વધ્યું એ લખવાનું। તો માઇનસ તમે કોમન કાઢો તો એક્સનો વર્ગ વત્તા છ એક્સ વધે, બરાબર છે। ત્યાર પછી આપણે અંતિમ પદ જોયું, કયું જોયું, તો કે નવ આવે છે, તો અહીંયા પ્લસ નવ જ આવે, બરાબર છે। તો આ તમે હકીકતમાં આમ પ્લસ કર્યા છે, પણ હકીકતમાં માઇનસ નવ કર્યા એવું કહેવાય ને, કારણ કે આ માઇનસ તમે અંદર ગુણો તો એ માઇનસ નવ કર્યા કહેવાય, તો આપણે અહીંયા પ્લસ નવ પણ કરવા પડે, સમજ પડે છે। આ સેમ વસ્તુ મેં આગળ કરેલી છે। ચાલો હવે શું કરવાનું, તો દ્વિઘાત હોય એને કૌંસમાં લખવાનું, બાકીનાને કૌંસમાં। તો આઈ બરાબર સંકલિત વન અપોન વર્ગમૂળમાં સોળ માઇનસ, આને શું લખાય, તો કે એક્સ પ્લસ ત્રણ આખાનો વર્ગ લખાય, બરાબર છે। તો આઈ બરાબર સંકલિત વન અપોન આ શું લખાશે, તો કે ચારનો વર્ગ માઇનસ એક્સ પ્લસ ત્રણ આખાનો વર્ગ ડીએક્સ, બરાબર છે। ચાલો કોનું સૂત્ર થયું, તો કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું સૂત્ર થયું। હું અહીંયા સૂત્ર લખું છું, તો કે સંકલિત વન અપોન અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, તો સૂત્ર શું થશે, સાઇન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી। તો તમે સૂત્ર મૂકો તો શું થશે, આઈ બરાબર સાઇન ઇનવર્સ એક્સ શું છે, તો કે એક્સ પ્લસ ત્રણ બાય એ પ્લસ સી। જો એક્સનો સહગુણક હોય તો લખવાનું, એક્સનો સહગુણક ન હોય તો છેદમાં લખવાનું નહીં, સમજ પડે છે। આ તમારો દાખલો પૂરો। ત્યાર પછી દાખલા નંબર તેર, દાખલા નંબર તેરમાં જો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા એકના છેદમાં બે એક્સ માઇનસ વર્ગમૂળમાં એક્સ માઇનસ એક એક્સ માઇનસ બે આપેલું છે, તો વર્ગમૂળમાં તમે આ બંનેનો ગુણાકાર કરો। ચાલો શું થશે, તો કે એકના છેદમાં વર્ગમૂળમાં એક્સનો વર્ગ માઇનસ એક એક્સ માઇનસ બે એક્સ એટલે માઇનસ ત્રણ એક્સ થાય, અને માઇનસ માઇનસ પ્લસ બે, બરાબર છે। ચાલો હવે એકના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત એવો આવી ગયો ને, તો હવે પૂર્ણ વર્ગ પદાવલી બનાવીએ। તો અહીંયા સૂત્ર હું મૂકું છું, મધ્યમ પદનો વર્ગ શું થશે, તો કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ। ચાલો મધ્યમ પદનો વર્ગ એટલે કેટલો થશે, તો કે ડાયરેક્ટ જ કરું છું, તો કે નવ એક્સનો વર્ગ થાય છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ, એટલે ચાર ગુણ્યા એક્સનો વર્ગ થાય, એક્સનો વર્ગ ઉડી ગયો એટલે નવના છેદમાં ચાર થાય ને, બરાબર છે। ચાલો હવે અંદર મૂકો તો શું થશે, આઈ બરાબર સંકલિત વન અપોન અંડરરૂટ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ નવના છેદમાં ચાર, તો પૂર્ણ વર્ગ બન્યો ને, બરાબર છે। હવે નવના છેદમાં ચાર મેં ઉમેર્યા, તો નવના છેદમાં બે તો હતા જ, પણ મારે નવના છેદમાં ચારને બાદ પણ કરવા પડે ને, બરાબર છે। આ પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે નવના છેદમાં ચાર ઉમેર્યા, બે તો અહીંયા હતા જ, નવના છેદમાં ચાર બાદ પણ કરવા પડે, બરાબર છે। બંનેને કૌંસમાં લખી દઈએ, તો આ શું થશે, કોનો વર્ગ થશે જો, તો આ તો કે એક્સ માઇનસ ત્રણના છેદમાં બે આખાનો વર્ગ થશે, જો તો હા, પ્લસ આ કેટલા થશે, તો કે ચાર દૂ આઠ, આઠમાંથી નવ જાય તો કેટલા વધે, તો કે માઇનસ એકના છેદમાં ચાર આવશે, બરાબર છે। ચાલો આ માઇનસ જે છે એને હું બહાર કાઢી લઉં, ચાલો માઇનસને બહાર કાઢો, તો શું આવશે, સંકલિત વન અપોન એક્સ માઇનસ ત્રણના છેદમાં બે આખાનો વર્ગ માઇનસ એકના છેદમાં બે આખાનો વર્ગ ડીએક્સ, એવું લખી શકાય। માઇનસ બાર આવી ગયું તો એકના છેદમાં બે ચાર વધ્યું, તો એને એકના છેદમાં બે આખાનો વર્ગ લખાય ને, બરાબર છે। ચાલો હવે શું કરી શકાય, તો હવે કયું સૂત્ર લાગશે, તો હવે હું સૂત્ર લખતી નથી, હવે તમને ડાયરેક્ટ આવડવું જોઈએ કે વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વાળું સૂત્ર લાગશે અંડરરૂટ, તો શું આવશે, લોગ મોડ એક્સ
બોલવાનું એક્સ પણ લખવાનું અહીંયા જે હોય તે એક્સ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ એક્સ માઇનસ 3/2 આખાનો વર્ગ માઇનસ 1/2 આખાનો વર્ગ પ્લસ સી, બરાબર છે? આનું અંદર તમે સાદરૂપ આપી દો તો આવશે લોગ માનાંકમાં એક્સ માઇનસ 3/2 પ્લસ ઓર માઇનસ, અહીંયા શું છે તો કે વર્ગમૂળમાં એક્સનો વર્ગ માઇનસ 3x પ્લસ 2 પ્લસ સી. તમે સાદરૂપ આપી દેશો, આનું સાદરૂપ એટલે સેમ આના જેવું આવશે, બરાબર છે? ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14 જોઈએ તો એમાં તમને આપેલું છે 1/8 પ્લસ 3x માઇનસ એક્સનો વર્ગ, એટલે આમાં એક્સનો વર્ગ પાછળ છે એટલે પૂર્ણ વર્ગ પદાવલી ક્યાં બનશે? પાછળ. માઇનસમાં હોય તો પાછળ બને, પ્લસમાં હોય તો આગળ બને. તો આપણે જે આગળ દાખલો જોયો સેમ એના જેવો, હું શું કરીશ તો કે 8 પહેલાં લખી દઉં અને અહીંયા થોડીક જગ્યા રાખીને માઇનસ કરીને એક્સનો વર્ગ માઇનસ 3x લખીશ, કારણ કે આ પદ પાછળ લઈ જઈએ, માઇનસ કોમન કાઢીએ એટલે માઇનસ આવે ને. ચાલો હવે અંતિમ પદ તમે શોધો તો જાતે શું આવશે તો કે અહીંયા હું કરું છું મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ કયું છે તો કે 3, એટલે 9x² 4 ગુણ્યા પ્રથમ પદ કયું છે તો કે માઇનસ એક્સનો વર્ગ, એટલે શું થશે? પ્રથમ પદ કયું થશે તો કે એક્સનો વર્ગ, એટલે 9^4 થાય ને. આગળ સેમ દાખલો આવી ગયો છે, અહીંયા શું આવશે 9^4 એટલે પ્લસ 9^4 કરું તો અહીંયા આ કેવા કર્યા કહેવાય, આમ પ્લસ કર્યા પણ આમ માઇનસ કર્યા ને, તો અહીંયા માઇનસ કર્યા તો અહીંયા પ્લસ પણ મારે કરવા પડે, બરાબર છે? ચાલો હવે આઈ બરાબર સંકલિત 1/√ આ કેટલા થાય 8 × 32, 32 × 9 = 41, એટલે 41/4 થશે. માઇનસ આ કોનો વર્ગ કહેવાય તો એક્સ માઇનસ 3/2 આખાનો વર્ગ એવું લખી શકાય, બરાબર છે? ચાલો હવે આ વર્ગ છે તો આને પણ હું વર્ગ સ્વરૂપે લખું તો શું લખાય તો કે 1/√ વર્ગમૂળમાં 41/2 આખાનો વર્ગ લખાય, તો કે હા લખાય. ચાલો માઇનસ આ શું થશે તો કે આ તો એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો હવે તમે એક કામ કરી શકો, આમાંથી 2 સામાન્ય કાઢી શકો, પણ જો 2 ન સામાન્ય કાઢવા હોય તો એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, બરાબર છે? અહીંયા લસા આપીને તમે સામાન્ય પણ કાઢી શકો, પણ સામાન્ય નહીં કાઢવા હોય તો તમે એમનેમ પણ રહેવા દો તો ચાલે, બરાબર છે? અથવા તો સામાન્ય કાઢવું હોય તો એવું થઈ શકે કે 1/√ વર્ગમૂળમાં 41² માઇનસ આ શું થશે તો કે 2x-3 આખાનો વર્ગ, બંનેના છેદમાં 4 આવશે, તો બંનેના છેદમાં 4 હોય તો એ 12 નીકળે એટલે કેટલા થાય તો કે અહીંયા 1/2 આવે, સમજ પડે છે? છેદના છેદમાં 2 આવે તો એ ક્યાં જતા રહે? અંશમાં, સમજ પડી? એટલે આ રીતે કરો તો પણ ચાલે, નહીં કરો ને અહીંયાથી ડાયરેક્ટ સૂત્ર લગાવો તો પણ ચાલે, બરાબર છે? ચાલો હવે સૂત્ર લગાવો તો 1/√a² - x² એટલે કયું સૂત્ર લાગશે? સાઇન ઇન્વર્સવાળો. તો શું આવશે? સાઇન ઇન્વર્સ એક્સ બાય અહીંયા સાઇન ઇન્વર્સ અહીંયા નહીં છેદ, છેદમાં એ પ્લસ સી, પણ અહીંયા દાખલો પૂરો થઈ જાય છે તો કે ના નથી થતો. અહીંયા આનો સહગુણક હોય તમારે અહીંયા છેદમાં લખવો પડે ને, તો શું થશે? આઈ બરાબર સાઇન ઇન્વર્સ 2x-3 વર્ગમૂળમાં 41 પ્લસ સી, આ તમારો જવાબ. અહીંયા વર્ગમૂળમાં 41 છે, માત્ર ખૂણાના છેદમાં આવશે, સમજ પડે છે? ચાલો એના પછી હવે જોઈ, એના પછી દાખલા નંબર 15. તો આમાં પણ ઉપર અચળ આપેલું છે, નીચે 2 પદ આપેલા છે, બંનેનો તમે ગુણાકાર કરશો એટલે દ્વિઘાત થઈ જશે, બરાબર છે? ચાલો ગુણાકાર કરીએ તો આ બરાબર શું થશે? સંકલિત 1/√x² - x-2 એટલે માઇનસ કોમન કાઢું તો એ પ્લસ બી ઇન્ટુ એક્સ થાય અને પ્લસ એ બી. તમે આનો ગુણાકાર કરી જોજો એટલે આવું
આવી જાય. ચાલો હવે શું કરી શકાય? તો કે દ્વિઘાત છે તો આનું અંતિમ પદ આપણે શોધવું પડે, બરાબર. ચાલો અંતિમ પદ શોધીએ, બરાબર. ધ્યાન રાખજો, અંતિમ પદ શું થશે? તો કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ. મધ્યમ પદ કયું છે? તો કે એ પ્લસ બી આખાનો વર્ગ અને એક્સનો વર્ગ. આવું થાય, ડાયરેક્ટ મૂકી દઉં તો માઇનસ હોય તો એનું પ્લસ જ થઈ જાય ને, એટલે પ્લસ આપણે ડિક્લેર કરતા નથી. ચાલો 4 × પ્રથમ પદ એટલે 4 × એક્સનો વર્ગ. આવું થાય, એક્સનો વર્ગ ઉડી ગયો એટલે એ પ્લસ બી આખાનો વર્ગ છેદમાં 4. આવું થાય ને. ચાલો મૂકીએ તો I બરાબર સંકલિત 1/ વર્ગમૂળમાં એક્સનો વર્ગ માઇનસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ તો લખવાનું જ, અંતિમ પદની જગ્યાએ શું લખવાનું? તો કે પ્લસ એ પ્લસ બી આખાનો વર્ગ ને છેદમાં 4, બરાબર છે. ચાલો હવે તો કે આ એ બી તો લખવું જ પડે ને, એટલે પ્લસ એ બી લખ્યું અને આ ઉમેર્યું તો આને મારે બાદ પણ કરવું પડે, બરાબર છે. ચાલો આને કાઉન્સ કરી દઉં અને આખો પૂર્ણવર્ગ બની ગયો, એને કાઉન્સ કરી દઉં. ચાલો પૂર્ણવર્ગ કોનો થશે, કોનો પૂર્ણવર્ગ થશે? તો કે આ એક્સ પ્લસ એ પ્લસ બી છેદમાં, અને એ પ્લસ બી છેદમાં બી આખાનો વર્ગ લખી શકાય ને, એટલે એ પ્લસ બી છેદમાં બી આખાનો વર્ગ લખાય. કોને? તો કે આ પૂર્ણવર્ગ જે આપણે બનાવ્યું એને, સમજ પડે છે. ચાલો પ્લસ આનું સાદરૂપ આપીએ તો શું થશે જો, તો વ્યવસ્થિત જોજો. ચાલો આનો લસા પણ લઈ લઈએ અને આનું સાદરૂપ પણ આપી દઈએ, એટલે આ 4ab થાય માઇનસ એનો વર્ગ પ્લસ, સોરી માઇનસ અંદર ગુણી દઈએ ડાયરેક્ટ, એટલે માઇનસ 2ab માઇનસ બીનો વર્ગ છેદમાં 4. આવું થાય ને, બરાબર છે. ચાલો આને આપણે એમને લખીએ સંકલિત 1/ અંડરરૂટ શું થશે? તો કે એક્સ પ્લસ એ પ્લસ બી છેદમાં બી આખાનો વર્ગ પ્લસ આ શું થશે? તો કે આમાંથી માઇનસ કોમન કાઢી લો તો આ એ સ્ક્વેર છે પ્લસ થઈ જશે, માઇનસ 2ab પ્લસ 4ab એટલે 2ab થાય, પણ માઇનસ કોમન કાઢે એટલે માઇનસ 2ab થાય ને, અને પ્લસ બીનો વર્ગ આખાના છેદમાં 4. આવું થાય. ચાલો આ કોનો વર્ગ છે જો, તો આખાનો કોનો થશે? તો કે સંકલિત 1/ અંડરરૂટ એક્સ પ્લસ એ પ્લસ બી છેદમાં બી આખાનો વર્ગ તો હતો જ, આ કોનો થશે જો, તો કે આ એ માઇનસ બી આખાનો વર્ગ થાય, એટલે એ માઇનસ બી આખાનો વર્ગ છેદમાં બી આખાનો વર્ગ. આવું લખી શકાય. ચાલો હવે કયા પ્રમાણે સૂત્ર લાગશે? તો કે આખાનો વર્ગ એટલે એક્સનો વર્ગ માઇનસ આચળ છે એટલે 1/ એક્સનો વર્ગ માઇનસ એનો વર્ગ પ્રમાણે સૂત્ર લાગે. અને જો તમારે એવું નહીં કરવું હોય તો આ બે છે અને આ બે છે તો અહીંયા બે આવી જશે, અને છેદ અહીંયા છેદમાંથી બે જે સામાન્ય નીકળશે એ ક્યાં આવી જશે? અંશમાં, બરાબર છે. તો હવે પણ તમે સંકલન કરી શકો, બરાબર છે. આખું એક્સ છે અને આખું શું છે? એ એટલે 1/ અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્રમાણે તમે આનું સંકલન કરી દેજો. અહીંયાથી તમારે સૂત્ર લગાવીને હોમવર્કમાં, બરાબર છે. ચાલો હવે આગળના દાખલા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. આ 3 દાખલાની રીત આપણે પૂર્ણ થાય છે. કઈ કઈ? સુરેખના છેદમાં સુરેખ, ત્યાર પછી અચળના છેદમાં દ્વિઘાત, અને અચળના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત, એના દાખલા આપણે પૂર્ણ થાય છે, જેની રીત આપણે આગળના દાખલામાં પણ જોવાની છે. તો આ ખાસ તમે યાદ રાખી લેજો અને આ દાખલો પૂર્ણ કરી દેજો. આવતા બાકીના દાખલા આપણે જોઈશું હવે નેક્સ્ટ વિડીયોમાં. વંદે માતરમ.